बनासकांठा जिल्लामां कोरोनानी स्थिति अने तेना नियंत्रण माटे मुख्यमंत्री विजयभाई रूपाणीना अध्यक्षस्थाने कलेक्टर कचेरी पालनपुर खाते आजे उच्चस्तरीय समीक्षा बैठक योजाई हती, जेमां मुख्यमंत्रीए पालनपुर शहेर तेमज बनासकांठा जिल्लाना ग्राम्य विस्तारोमां कोरोनानी स्थिति अने आयोजन सहितनी विगतो मेळवी कोरोना नियंत्रण माटे जरूरी व्यवस्था उपलब्ध करावा वहीवटीतंत्रने मार्गदर्शन करीने सूचनाओ आपी हती। मुख्यमंत्रीए आ उपरांत बनासकांठा जिल्लामां मारू गाम कोरोना मुक्त गाम अभियानने वधु बळ मळे ते माटे वहीवटीतંત્ર અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચના આપી હતી। જિલ્લાઓમાં અમારી કોર ગ્રુપનો મુખ્ય લોકોનો પ્રવાસ નિર્ધારિત થઈ છે। અગાઉ રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, મોરબી, જામનગર, દાહોદ, પાટણ વગેરે અમે ગયા હતા, આજે બનાસકાંઠા આવ્યા છીએ। બનાસકાંઠા પણ અત્યારે આખી રિવ્યૂ મીટિંગ થઈ છે। બનાસકાંઠાના જનતાના સહકારથી વહીવટીતંત્રએ ખૂબ સુંદર કામગીરી કરી છે। લગભગ 3,347 બેડ ઊભા કરવામાં આવ્યા છે, એમાંથી 1427 ઓક્સિજનના બેડ છે, 152 વેન્ટિલેટર બેડ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે। રૂરલ વિસ્તાર CSC બનાસકાંઠા જિલ્લામાં એક નોંધનીય કામ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓક્સિજન બેડ CSCમાં ઊભા કરવામાં આવ્યા છે। અને જાન્યુઆરીમાં 435 બેડ હતા બનાસકાંઠામાં, જે વધારીને અત્યારે 3,347 બેડ ઊભા થયા છે। 306 ઓક્સિજન બેડ હતા, જેને વધારીને 1426 ઓક્સિજન બેડ બનાસકાંઠામાં જ આપણે ઊભા કર્યા છે। રસીકરણમાં બનાસકાંઠાની એક ખૂબ નોંધનીય કામગીરી થઈ છે। 45 વર્ષથી ઉપરના લોકોનો પહેલો ડોઝ લગભગ 97-98% આપવામાં આવ્યો છે। 6,08,665 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે। અને વિશેષ બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા ઓક્સિજન ટેન્ક ઊભી કરવામાં આવી છે। ઓક્સિજન પ્લાન્ટ PSA પ્લાન્ટ એ પણ ઊભા કર્યા છે। અત્યારે જ હું એક PSA પ્લાન્ટનું વિધિવત ચાલુ કરી રહ્યો છું અને આવનારા દિવસોમાં બનાસકાંઠામાં 10 મેટ્રિક ટન હવામાંથી સીધો ઓક્સિજન બને એવા નાના નાના PSA પ્લાન્ટ બનાસકાંઠામાં ઊભા કરવામાં આવશે અને એના દ્વારા ઓક્સિજનની આવનારા દિવસોમાં જરૂરત પડે અને ત્રીજી લહેરની જે વાત થઈ રહી છે ત્યારે એની પૂર્વ તૈયારી રૂપે અહીંયા 10 ટનના PSA પ્લાન્ટ ઝડપથી ચાલુ કરવા માટે તંત્ર કાર્યરત થઈ ગયું છે। એવી રીતે મારું ગામ કોરોના મુક્ત ગામ લગભગ 1000 સેન્ટરો જિલ્લામાં ઊભા કરવામાં આવ્યા છે। 576 દર્દીઓ સારવાર લઈને ત્યાંથી સફળતાપૂર્વક પાછા ગયા છે અને સારી રીતે વ્યાપક પ્રમાણે રિમોટ એરિયામાં પણ, પછી અંબાજી હોય, દાતા હોય કે આ બાજુ સુઈગામ હોય, ત્યાં આગળ પણ સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તાર માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે કોઈ પણ ગામડામાં કોવિડનો કેસ આવે પોઝિટિવ
ટેસ્ટિંગ રિપોર્ટ આવે એ દર્દીએ 24 કલાક ફરજિયાત કોવિડ સેન્ટરમાં સારવાર લેવાની રહેશે. ઘરમાં આઇસોલેશનની વ્યવસ્થા હશે, વહીવટી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવશે એમના ઘરની, અને એમને મંજૂરી આપવામાં આવશે તો એ પેશન્ટ પછી ઘરે સારવાર લઈ શકશે. પણ ઘરમાં વ્યવસ્થા ન હોય તો સંપૂર્ણ સારવાર એ સેન્ટરમાં જ એમને લેવાની રહેશે. એના બે કારણ છે કે એક તો પોતે પોતાની મુમેન્ટથી બીજાને રોગ ન ફેલાવે, અને બીજી વસ્તુ ઘરના લોકો સંક્રમિત ન થાય. એટલા માટે પણ પોતે એક 24 કલાક તો કોવિડ કેર સેન્ટરમાં જવું જ જોઈએ, અને ત્યાં પછી ડૉક્ટર એમને પ્રાથમિક સારવાર આપ્યા પછી હોમ આઇસોલેશનની મંજૂરી આપે તો જ એ પોતાના ઘરે રહી શકે. એવું સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આયુષ્યમાન અને માં અમૃતમ માં કાર્ડ 50,000 રૂપિયાની લિમિટમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં આ કાર્ડ એલાઉ કરવાનું જાહેરનામું પણ સરકારે બહાર પાડ્યું છે. એ જે તે પેશન્ટને 50,000 રૂપિયા સુધીની રાહત રહેશે, અને તે 50,000 રૂપિયાનો પોતાના કાર્ડનો ઉપયોગ કરી શકશે. રાજ્ય સરકારે ત્રીજો પણ નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં 300 ટન ઓક્સિજન એના પીએસએ પ્લાન્ટ દેશ સમગ્ર રાજ્યભરમાં 250થી વધુ પ્લાન્ટ ઊભા કરવા, જેથી કરીને થર્ડ વેવની વાત થઈ રહી હોય ત્યારે જરૂર પડે તો 300 ટન હવામાંથી જ ઓક્સિજન આપણે લઈ લઈ તો ઓક્સિજનની ઘટ આવનારા ત્રીજા વેવમાં ક્યાંય ન થાય. હું દાવા સાથે કહીશ કે ગુજરાતમાં એક પણ હોસ્પિટલમાં, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી, થવા દીધું પણ નથી. અવિરત છેલ્લા 2 મહિનાથી દિવસ રાત તંત્રએ મહેનત કરીને ઓક્સિજન સપ્લાય તમામ હોસ્પિટલમાં કર્યો છે આપણે. અને જ્યારે એપ્રિલમાં પીક દિવસો હતા ત્યારે પણ ઓક્સિજન ઝડપથી પહોંચી જાય એના માટે પણ વ્યવસ્થા કરી હતી. અન્ય રાજ્યોમાં સમાચાર સાંભળીએ છીએ આપણે કે ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં આટલા મૃત્યુ થયા, એવું ગુજરાતમાં આપણે થવા દીધું નથી. ઓક્સિજનના અભાવે હોસ્પિટલમાં એક પણ મૃત્યુ આપણે થવા દીધું નથી. રેમડેસિવીર ઇન્જેક્શન પણ ખૂબ મહેનત કરીને લગભગ છેલ્લા 2 મહિનામાં 7 લાખથી વધુ ઇન્જેક્શન આપણે દર્દીઓને આપ્યા છે. બનાસકાંઠાના વહીવટીતંત્રને અભિનંદન આપું છું કે લગભગ 18,000થી વધુ ઇન્જેક્શન બનાસકાંઠાના દર્દીઓને આપ્યા છે. પારદર્શક વ્યવસ્થા છે, ઓનલાઈન એપ્લિકેશન લે છે, અને આરોગ્ય તંત્રની ચકાસણી પછી એને રેમડેસિવીર ઇસ્યુ કરવામાં આવે છે. એટલે ખૂબ સારી રીતે તંત્ર એ વ્યવસ્થાને ગોઠવી છે અને આપણે એ આપેલા છે. તાજેતરમાં વ્યાપકતાને જોઈને રાજ્ય સરકારે 150 નવી એમ્બ્યુલન્સ ખરીદી. બનાસ દરેક જિલ્લામાં 5-7 એમ્બ્યુલન્સો નવી ફાળવી છે. બનાસકાંઠામાં પણ 5 એમ્બ્યુલન્સ નવી આપણે તાજેતરમાં ફાળવી છે, જેથી પેશન્ટનો ગોલ્ડન પીરિયડ વેડફાઈ ન જાય અને સમયસર સારવાર મળે એ દિશામાં આપણે પ્રયત્ન કર્યા છે. એટલે ભારત સરકાર એના તજજ્ઞો એ ક્યારે રસીકરણ કરવું એની માર્ગદર્શિકા સૂચવે છે, અને ભારત સરકાર આપણે 45 વર્ષથી ઉપરના લોકોને ફ્રી ઓફ ડોઝ એ આપણે વેક્સિન પૂરા પાડે છે, અને આપણે એના પોર્ટલમાં
એન્ટ્રી થઈ એને જ આપણે ફિક્સિંગ કરી શકીએ છીએ. એટલે એ રીતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. 18 થી 45 વર્ષ એ રાજ્ય સરકાર ઉપર છોડ્યું છે વેક્સિન ખરીદવાનું. આપણે 2.5 કરોડ વેક્સિનનો ઓર્ડર આપી દીધો છે. એમાં પણ ગઈ 2 દિવસ પહેલાં 50,000 વધારે, 50 લાખ, કુલ 3 કરોડ વેક્સિન ખરીદવાનો આપણે ઓર્ડર આવ્યો છે. જેમ જેમ આવતા જાય છે એમ આપણે આ આપતા જાય છે. મીડિયા સાથેની વાતચીત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં નવીન ઓક્સિજન પ્લાન્ટ અને કોવિડના દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની જાણકારી મેળવી હતી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના મહામારીની સ્થિતિ અને અગાઉના રસીકરણના આયોજન વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં 10 બાદ 12ના માસ પ્રમોશનને મુખ્યમંત્રીએ રદિયો આપ્યો છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે 12 બાદ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પરીક્ષા આપવાની હોય છે, જેથી માસ પ્રમોશન આપવું શક્ય નથી. કોરોના મહામારી બાદ પરીક્ષા મામલે વ્યવસ્થા કરવામાં આવશે. જે ભારતના 2 મોટા બોર્ડ CBSE અને ICSE, આ બંને બોર્ડે માસ પ્રમોશન જાહેર કર્યું છે અને કોઈ પણ રાજ્યએ એક્ઝામ હજી સુધી લીધી નથી. 10 લાખ જેટલા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવી, એ હજી પણ 10,000 જેટલા કેસ આપણે દરરોજ આવે છે, આવા સમયમાં અનુકૂળ નથી. અને આ બધો વર્ગ વેક્સિન વગરનો છે, એટલે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય. અને 10મા પછી બહુ ઓછા વિદ્યાર્થીઓ ITI ડિપ્લોમા જતા હોય છે, મોટાભાગના 11મામાં આવતા હોય છે. એટલે આપણે માસ પ્રમોશન આવ્યું છે. જે વિદ્યાર્થીઓ વધારે હશે ત્યાં સ્કૂલોમાં એની ક્લાસમાં ભણવાની વ્યવસ્થા, ક્લાસરૂમ અથવા તો સંખ્યામાં વધારો, એ વ્યવસ્થાનો વિચાર કરીને રાજ્ય સરકાર આવનારા દિવસોમાં એ બધા વિદ્યાર્થીઓનો વિચાર કરશે અને પૂર્વરત પરિસ્થિતિને સ્થાળે પાડશે. 12મા ધોરણ પછી અલગ અલગ યુનિવર્સિટી એ પોતાની એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય છે. એવે વખતે 12મા ધોરણની પરીક્ષા લેવી અનિવાર્ય છે અને 12મા પછી યુનિવર્સિટીમાં છોકરાઓ જતા હોય છે. 12મા પહેલાં તો સ્કૂલમાં ને સ્કૂલમાં જ હોય છે, એટલે 10માનું માસ પ્રમોશન આપ્યું છે. 12માનું માસ પ્રમોશન આપણે આપવા તરફ વિચારતા નથી, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણ થોડોક કંટ્રોલ થઈ જાય, કેસ ઓછા થઈ જાય, સંક્રમણ ઘટી જાય, ત્યારે પરીક્ષા લેવી, ક્યારે લેવી, શું છે એ આવનારા દિવસોમાં વિચાર કરીને કોર ગ્રુપ નિર્ણય કરશે. અત્યારે આપણે 10મા પૂરતો નિર્ણય કર્યો છે.